बारडोली आत्मनिर्भर भारत अंतर्गत सुविधा कोऑपरेटिव क्रेडिट सोसायटी द्वारा लोन रूपे लाभार्थियों ने चेक वितरण कार्यक्रम योजा हतो। कैबिनेट मंत्री ईश्वर परमार ना हस्ते चेक वितरण करायु हतु। लॉकडाउन बाद हवे राज्य में वेपार धंधा शुरू थया छे, त्यारे सरकार द्वारा आत्मनिर्भर भारत अंतर्गत विविध बैंकों ने सहाय माटे लोन स्वरूपे योजनाओ अमली बनावी छे। त्यारे योजना ने कार्यरत करवा बारडोली स्थित सुविधा कोऑपरेटिव क्रेडिट सोसायटी द्वारा पहल करवामां आवी हती अने बारडोली सुविधा बैंक ना वोर्ड रूम में आवाज एक कार्यक्रम नु आयोजन करायु हतु। बारडोली सुविधा कोऑपरेटिव क्रेडिट सोसायटी ना प्रमुख सुरेन्द्रसिंह परमार तेमज बोर्ड सभ्योना उपस्थितन मां कैबिनेट मंत्री ईश्वर परमार नी अध्यक्षता में कार्यक्रम योजा हतो, जेमा एक एक लाख रूपया नी लोन स्वरूप चेक नु ईश्वर भाई परमार ना हस्ते चेक वितरण करवामां आव्या हता। आत्मनिर्भर भारत ने वेग आपवा बारडोली सुविधा कोऑपरेटिव सोसायटी द्वारा पहल करवामां आवी हती। कुल 95 अरजीओमां आवी हती, जेमांथी 5 अरजीओ मंजूर करी लाभार्थीओने आजे कैबिनेट मंत्री ईश्वरभाई परमारना हस्ते चेक वितरण कराया हता। धंधाधारी व्यक्तिओ के जेओ फरी वेपार कार्यरत करवा मांगे छे तेने पहोंची वळवा अने अर्थतंत्रने फरी वेगवंतु बनावा माटे आ प्रकारना कार्यक्रमनुं आयोजन करायुं हतुं। સુરેન્દ્રસિંહ માનસિંહ પરમાર, બારડોલી વિભાગ સુવિધા કોઓપરેટિવ મંડળીના ચેરમેન તરીકે આજે અમારે ત્યાં આત્મનિર્ભર લોનના ચેક વિતરણની એક કાર્યક્રમ રાખ્યો હતો। એની અંદર આપણા બારડોલીના ગુજરાત સરકારના કેબિનેટ મિનિસ્ટર શ્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબના વરદ હસ્તે અમે 5 ચેકોનું વિતરણ કર્યું છે। ટોટલ કુલ અરજી આવી છે 95 અરજી, એમાંથી 5 ચેકોનું વિતરણ કર્યું છે। બાકીના ચેકોનું વિતરણ સમય આવે થઈ જશે, બધી લોનો અપાઈ જશે। અને આજરોજ મદદરૂપ તરીકે અમે સભાસદોને ગુજરાત સરકારની ગાઈડલાઈન પ્રમાણે જે આત્મનિર્ભર લોનનો જે સરકાર તરફથી જે સહકારી મંડળીઓને જે હુકમ આદેશ કરવામાં આવ્યો હતો કે ભાઈ તમારે સભાસદોને મદદરૂપ બનવું, ઓછા વ્યાજની લોન આપીને, જે વરલ આજરોજ અમે લોકોએ આપણા મિનિસ્ટર સાહેબને બોલાવીને એમના હસ્તકે વરદ હસ્તે ચેકનું વિતરણ કરવામાં આવ્યું છે 5 ચેકનું, અને બાકીના ચેકો આવનારા સમયમાં વિતરણ થઈ જશે। અને આપ મીડિયા જે ઇલેક્ટ્રોનિક્સ મીડિયાઓ અને મારા બોર્ડ ઓફ ડિરેક્ટરો અને કેબિનેટ મિનિસ્ટર સાહેબનો આ તબક્કો આભાર માનું છું, અને આપ લોકો આવી હોય તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। ઓકે, આજરોજ ઐતિહાસિક નગરી બારડોલી ખાતે કે જે સરદાર સાહેબના નામે ઓળખાય છે, સરદાર સાહેબની કર્મભૂમિના નામે ઓળખાય છે, એવા બારડોલી નગરપાલિકા વિસ્તારમાં આવેલ સુવિધા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં આજે આત્મનિર્ભર ગુજરાત હેઠળ જે લોન આપવાની છે એ લોન આપવા અંગે આ સુવિધા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં લગભગ 95 જેટલા અરજદારોએ અરજી કરી છે અને એ અરજીની સ્કૂટીની ચાલી રહી છે ત્યારે, અને તે પૈકી આજે 5 લાભાર્થીઓને આજે 1-1 લાખની સહાય આપવામાં આવી છે। અને આજના આ કાર્યક્રમમાં સંસ્થાના ચેરમેન સુરેન્દ્રસિંહભાઈ પરમાર, વાઇસ ચેરમેન રાજેશભાઈ કાયસ, સેક્રેટરી શ્રી પ્રકાશભાઈ પટેલ, સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર, સંસ્થાના ચૂંટાયેલા તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ અને અરજદાર અને લાભાર્થીઓની ઉપસ્થિતિમાં આજનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। અને ખાસ કરીને આવી જ રીતે અન્ય બીજી સંસ્થાઓને પણ આ આત્મનિર્ભર ગુજરાત યોજના હેઠળ આપણા ધંધા રોજગાર ચલાવતા નાના મોટા અરજદારોને લાભાર્થીઓને આ રીતે સહયોગ મળે એ દિશામાં આ સુવિધા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીએ જે કાર્ય કર્યું છે એમાંથી પ્રેરણા લઈને આપણે જાણીએ છીએ તે મુજબ કે હવે આત્મનિર્ભર ગુજરાત યોજનાની આવતા મહિનાની મુદત પણ પૂર્ણ થવાની છે, ત્યારે વહેલામાં વહેલી તકે જરૂરિયાત મુજબના અરજદારોને આ એમની અરજી મંજૂર કરીને આ લાભ આપવામાં આવે। અને આપણે જાણીએ છીએ તે મુજબ કે માર્ચ, એપ્રિલ, મે એ સમય દરમિયાન જ્યારે લોકડાઉન રહ્યું હતું અને એ લોકડાઉનના કારણે આપણા વિસ્તારના ધંધા રોજગારની ખૂબ અસર પડી હતી, અને આપણે સૌ જાણીએ છીએ તે મુજબ કે સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે જે લોકડાઉનમાં જે ધંધા રોજગાર બંધ પડેલા હતા એ ફરીથી બેઠા થાય
આપણું અર્થતંત્ર ફરીથી વેગવંતુ બને અને તેના માટે આ બારડોલી પ્રદેશની અંદર આ ઐતિહાસિક નગરી બારડોલી સરદાર સાહેબની કર્મભૂમિ એવા આ પ્રદેશ બારડોલી પ્રદેશમાંથી જ્યારે સુવિધા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી સેક્રેટરીશ્રી અને મેનેજિંગ ડાયરેક્ટર અને સમગ્ર વ્યવસ્થાપક સમિતિના સભ્યોએ જ્યાં એક ઉમદા કાર્ય કર્યું છે એ ઉમદા કાર્યમાંથી અન્ય સહકારી બેંકો કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી પણ પ્રેરણા લે અને વધુ ને વધુ આપણા અરજદારોને આપણા વ્યવસાય નાના મોટા વ્યવસાય કરતા ભાઈઓને આ પ્રકારની આત્મનિર્ભર ગુજરાત યોજનાનો લાભ આપે અને ફરીથી એમના ધંધા રોજગાર ઝડપભેર હાલ જે ચાલી રહ્યા છે એનાથી પણ બમણી ગતિથી ચાલે અને એમાં બારડોલી પ્રદેશનો જે સહકાર મળ્યો છે સુવિધા કોઓપરેટિવ પરિવારનો જે સહકાર મળ્યો છે એમને હું લાખ લાખ અભિનંદન આપું છું અને તમામ બીજી અન્ય સંસ્થાઓ પણ આમાંથી પ્રેરણા લઈ અને આ રીતે આત્મનિર્ભર ગુજરાત યોજના હેઠળ અન્ય લાભાર્થીઓને પણ લાભ આપે એવી વિનમ્ર ભાવે અપીલ કરું છું।